નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 5 પાઠ પૂરા કર્યા અને હવે આપણે પાઠ 6 તરફ આપણો અભ્યાસક્રમ આગળ કરતા આપણે જઈ રહ્યા છીએ. તો આપણો પાઠ 6 છે, સંખ્યા એટલે કે સંખ્યા. બરાબર, અહીં આપણે જોઈએ તો પેજ ઉપર આપણને ધાવના ક ફલ એટલે કે રનનું સ્કોરબોર્ડ છે એ બતાવેલું છે. એમાં અનુક્રમમાં જોઈએ તો આપણને 5 અનુક્રમ એટલે કે 5 ખેલાડીઓ છે એમના નામ આપેલા છે. ક્રીડક એટલે ખેલાડી, નયન વિવેક રાકેશ જયેશ અને જતીન. પછી ત્યાર પછી ત્રીજી રો આપણે જોઈએ તો એમાં પ્રથમ ક્રીડા યાની કે પહેલી રમત. એમાં આપણને સ્કોરબોર્ડમાં પહેલી રમતમાં નયનના કેટલા રન છે, વિવેકના કેટલા છે, રાકેશના કેટલા છે, જયેશના કેટલા છે અને જતીનના કેટલા છે એની વાત કરી છે. એવી જ રીતના દ્વિતીય એટલે બીજી રમત, તૃતીય એટલે ત્રીજી રમત, ચતુર્થ એટલે ચોથી રમત અને પંચમ એટલે પાંચમી રમત. બરાબર, આપણને આ સ્કોરબોર્ડ છે એણે આપેલું છે. આગળ આપણે વધીએ તો કોષ્ટક છે એને સમજો અને નીચેના સંવાદો જે આપણને આપેલા છે એ વાંચવાનું કીધેલું છે. આપણને કીધું છે રમેશ એટલે કહે છે કે રમેશ કહે છે ભો રમેશ કહે છે રમેશ ભો નીલેશ કેમ કરો તે ભવાન, હે નીલેશ કેમ શું કરો તે કરો છો ભવાન આપ, હે નીલેશ તમે શું કરો છો એવું આપણને કીધેલું છે. એટલે નીલેશ કહે છે નીલેશ કહે છે ક્રિકેટ દલસ્ય ધાવનાડ ફલકમ પશ્યામી. નીલેશ શું કહે છે કે ક્રિકેટ દલસ્ય એટલે ક્રિકેટ ટીમનું ધાવના ફલકમ સ્કોરબોર્ડ, ધાવના ફલકમ એટલે સ્કોરબોર્ડ પશ્યામી એટલે જોઉં છું હું, એ કે ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના કહ એટલે રમેશ એને પૂછે છે કે ભાવિકસ્ય એટલે ભાવિકની પ્રથમ ક્રીડાયામ પહેલી રમતમાં કતિ કેટલા ધાવના કહ રન, કે ભાવિકને પહેલી રમતમાં કેટલા રન થયા છે એવું રમેશ છે નીલેશને પૂછે છે. આગળ જતાં નીલેશ એક ચત્વારિશતમ એટલે 41 રન થયા. રમેશ કે છે દ્વિતીય ક્રીડાયા તો કે બીજી રમતમાં. નીલેશ કે છે ચતુસ્ત્રિશંત એટલે કે 34 રન થયા છે. રમેશ તૃતીય ક્રીડાયામાં ત્રીજી રમતમાં કેટલા થયા તો કે છે 28 રન થયા છે. રમેશ પૂછે છે ચતુર્થ ક્રીડાયામાં ચોથી રમતમાં કેટલા થયા તો કે 50. નીલેશ કહે છે 50 રન થયા છે. રમેશ પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં કેટલા થયા તો કે 9 ત્રિશંતી એટલે કે 39 રન થયા છે. રમેશ અહો નીલેશ નિરવશ્યકા સ્થિતિ એટલે રમેશ પછી નીલેશને પૂછે છે કે નીરવની સ્થિતિ શું છે, કે નીરવે કેટલા રન કર્યા છે એવું ત્યાં પૂછે છે. એટલે નીલેશ કહે છે સહ એટલે તે પ્રથમ ક્રીડાયામ એટલે પહેલી રમતમાં 33 એટલે કે 30 રન થયા છે. ધાવના કરોતી એણે પહેલી રમતમાં 30 રન કરેલા છે તો કે દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં કેટલા રન કર્યા છે. નીલેશ 21 રન કર્યા છે. રમેશ તહિર તશ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ તો કે છે તો એની ત્રીજી રમતની પરિસ્થિતિ શું છે, ત્રીજી રમતમાં કેટલા રન કરેલા છે. નીલેશ 44 રન કે. રમેશ ઉત્તમ એટલે ખૂબ સરસ કે. ચતુર્થ ક્રીડાયામ તો કે ચોથામાં 37 શટ એટલે 6 ત્રિશંતી એટલે 30 એટલે કે 36 રન થયા છે. રમેશ પૂછે છે તો એને રમેશ અંતિમ ક્રીડાયામ નીરવ કતિ ધાવના કમ કરો તે. રમેશ પૂછે છે કે છેલ્લી રમતમાં નીરવે કેટલા રન કરેલા છે. નીલેશ કહે છે સમ્યક અસ્તિ બરાબર છે કે 42 42 રન થયા છે કે. રમેશ પશ્ય જુઓ કે શાલિનસ્ય
प्रथम क्रीडाया में षट त्रिसंति धावना को कि जो नहीं कि साली ने प्रथम रमत में षट एटले छ ने त्रिसंति एटले त्रीस तो कि 36 रन कर्या छे नीलेश आम के हाँ। द्वितीय क्रीडाया में तस्य सप्त त्रिसंति बीजी रमत में तेने 37 रन करेला छे रमेश। तृतीय क्रीडायाम अधिकम नास्ति केवल 16। तृतीय क्रीडायाम एटले कि त्रीजी रमतमां अधिकम एटले वधारे नास्ति नथी के त्रीजी रमतमां वधारे रन करेला नथी केवल एटले फक्त 16 फक्त 16 रन ज करेला छे नीलेश सत्यम साचे छे के चतुर्थ क्रीडायाम अपि षट विसंति अने चौथी रमत में पण 26 रन छे रमेश। तहिर पंचम क्रीडायाम स अधिकम अष्ट चत्वारिशत धावना कम प्राप्तम करोती रमेश के छे तो एने पांचमी रमत में वधारे 28 रन छे एने मेळवेला छे। અહીં આપણો પાઠ છઠ્ઠો છે એ પૂરો થાય છે। અસ્તુ નમસ્કાર।